સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષા ગીત હરિફાઈ તથા અનુરાવ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધા અને ગોરમા ગીત હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત મંગળવારના રોજ પ્રાથમિક વિભાગની ગોરમા ગીત સ્પર્ધા યોજાઈ હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ષાના આગમનને વધાવવા માટે વર્ષા ગીત હરિફાઈ અનુરાવ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધા અને ગોરમા ગીત હરિફાઈનું આયોજન કરાયું છે, જે અંતર્ગત 10મીએ વર્ષા ગીત સ્પર્ધા યોજાયા બાદ શનિવારે 13મી અને 15મી જુલાઈના રોજ મહેંદી સ્પર્ધાનું આયોજન કરાયા બાદ મંગળવારે 16મી જુલાઈના રોજ અડાજણ ખાતે આવેલ પરફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે પ્રાથમિક વિભાગની ગોરમા ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા અરુણા મહોત્સવ નિમિત્તે ગોરમા ગીતનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા દિવસથી અરુણા વ્રત નિમિત્તે સુરત મહાનગરપાલિકા વિવિધ આયોજનો કરતી હોય છે. તેમાં 13 તારીખે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગની લગભગ 1200 દીકરીઓએ ભાગ લીધો હતો અને ગઈકાલે 15 તારીખે ખુલ્લા વિભાગમાં મોટી બહેનોએ પણ 1600 બહેનોએ ભાગ લીધો હતો. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ગોરમાના ગીતનું અને અલુણાનું ખૂબ જ મહત્ત્વ છે. આ દીકરીઓ પોતાને સારો વર અને સારું ઘર મળે એ માટે આ ગોરમાનું વ્રત કરતી હોય છે. 5 દિવસ અલુણા વ્રત કરે છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા પણ આવા કાર્યક્રમોને ઉજાગર કરવા માટે વિવિધ કાર્યનું આયોજન કરતી હોય છે. સુરત મનપા દ્વારા વર્ષા ગીત સ્પર્ધા, મહેંદી સ્પર્ધા અને ગોરમા ગીત સ્પર્ધાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લે છે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.